રસધારમાં સ્વાગત. હું છું આપની સાથે શિવાની. દર્શક મિત્રો, આજે એક એવા અણીશુદ્ધ રાજકીય નેતા વિશે વાત કરવી છે કે જેમાં સાદગીના ગુણ સાથે એક સતર્ક રાજકારણીના પણ ગુણ જોવા મળ્યા. ગુજરાતની ધરા સાથે જોડાયેલા દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશેની રસપ્રદ વાતો અને રસપ્રદ કિસ્સાઓથી આજે રૂબરૂ થઈશું. ગુજરાતના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને ચિંતક દેવેન્દ્રભાઈ પટેલ પાસેથી જાણીશું મોરારજી દેસાઈ વિશેના ઓછા ચર્ચાયેલા કિસ્સાઓ વિશે. આજે હું આપને ગુજરાતના અને દેશના એક મહત્વપૂર્ણ નેતા મોરારજી દેસાઈ વિશે વાત કરવા માંગુ છું. શ્રી મોરારજી દેસાઈ એ ગુજરાતના હતા, નવસારી વિસ્તારમાં એમનો જન્મ થયો હતો અને ભારતના વડાપ્રધાન પણ બન્યા. ભારતના વડાપ્રધાન બન્યા પણ એ કોંગ્રેસમાંથી હોવા છતાં કોંગ્રેસના સભ્ય તરીકે વડાપ્રધાન નહોતા બન્યા. રસપ્રદ વાત એ છે કે એમણે કોંગ્રેસમાંથી બળવો કરી અને ઇન્દિરા ગાંધીની સામે મેદાને પડ્યા હતા અને એક નવો પક્ષ બનાવ્યો હતો. કોંગ્રેસનું વિભાજન થયું, એ બધો લાંબો ઇતિહાસ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે મોરારજી દેસાઈ એ ફ્રીડમ ફાઇટર હતા અને ગાંધીજીથી પ્રભાવિત થઈને આ દેશની રાજનીતિમાં અને જાહેર જીવનમાં આવ્યા. એ પૂર્વે તેઓ ભારત જ્યારે આઝાદ નહોતું થયું અને ભારત જ્યારે ગુલામ હતું ત્યારે અંગ્રેજોના સમયમાં એ સિવિલ સર્વિસમાં જોડાયા હતા અને ગોધરા વિસ્તારમાં એ ડેપ્યુટી કલેક્ટર તરીકે સેવાઓ બજાવતા હતા. ડેપ્યુટી કલેક્ટર મોરારજીભાઈ હતા પણ અને એ જમાનામાં જે કલેક્ટર હોય તે અંગ્રેજ હોય. મોરારજીભાઈની કામ કરવાની પદ્ધતિ જુવાનીમાં પણ એક નોખી પદ્ધતિ. એ વખતે એમણે ખાદી નહોતી અપનાવી, એ વખતે એ વેસ્ટર્ન કપડાઓમાં કલેક્ટર તરીકે, ડેપ્યુટી કલેક્ટર તરીકે બહાર જતા. એક વખતે ગોધરા વિસ્તારમાં એક નાટક કંપની આવી અને નાટક કંપની જે નાટક ભજવવા માંગતી હતી એની સ્ક્રિપ્ટની એમને મંજૂરી લેવી પડી હતી. કેટલાક લોકોને વાંધો હતો કે નાટકમાં કેટલીક વાંધાજનક બાબતો હોઈ શકે છે, એટલે એ વાંધો આવતા મોરારજીભાઈ એમ કીધું કે હું પોતે ડેપ્યુટી કલેક્ટર તરીકે કે પ્રાંત ઓફિસર તરીકે નાટક જોવા માટે આવીશ. તમારો નાટકનો શો કેટલા વાગે છે મને જણાવો, હું નાટક જોવા આવીશ અને નાટક જોઈશ અને નાટક જોયા પછી એ સ્ક્રિપ્ટને પછી મંજૂરી આપી કે નાટકને આગળ મારે ચલાવવા જેવું કે નહીં એવું મંજૂરી નક્કી કરીશ. એ દિવસે રાત્રે મોરારજીભાઈ નાટક જોવા માટે ગયા તો આગલી હરોળમાં એમણે જોયું તો કેટલાક પોલીસવાળા બેઠેલા હતા અને એમાંથી કોઈએ પણ નાટક જોવાની ટિકિટ લીધી નહોતી, એટલે બધા મફતમાં જોવા આવેલા. હું આ અંગ્રેજોના સમયની વાત કરું છું. એટલે મોરારજીભાઈ બોલે આટલા બધા પોલીસવાળાઓને આગળ બેઠેલા જોયા નાટકને, પૂછ્યું કે ભાઈ તમે બધા પોલીસવાળા છો, ટિકિટ લઈને આવ્યો એમને આવ્યા છો? કોઈની પાસે ટિકિટ નહોતી. મોરારજીભાઈ એમને કીધું કે તમે ઊભા થાઓ, બહાર ચાલ્યા જાઓ અને બીજી વખત જો મને ખબર પડશે કે તમે આ નાટક જોવા માટે ટિકિટ લીધા વગર આવ્યા છો તો હું તમારી સામે પગલા લઈશ. આ ઘણા વર્ષો પહેલાની વાત છે, આઝાદીના પણ 20-22 વર્ષ પહેલાના સમયની વાત છે કે જ્યારે મોરારજીભાઈ એક પ્રાંત ઓફિસર હતા. એટલે એમનો મિજાજ, એક સખ્ત મિજાજ એ પહેલેથી જ જાણીતો હતો. એમને પ્રાંત ઓફિસર હતા ત્યારનો એક બીજો એક રસપ્રદ કિસ્સો જ આપણને કહું. એ વખતે એ ગોધરાથી નીકળીને દક્ષિણ ગુજરાત બાજુના બીજા કોઈ વિસ્તારમાં એક પ્રાંત ઓફિસર તરીકે ગયા ત્યારે એક બીજા નવા અંગ્રેજ કલેક્ટર આવ્યા. એ નવા અંગ્રેજ કલેક્ટરના મગજમાં એટલી બધી રાય હતી કે ભારતના જે અધિકારીઓ છે એમને તો આપણે ગુલામ જ રાખવા અને ગુલામીની જેમ જ આપણે બિહેવ કરવું. એટલે આવતાની સાથે એમને ડેપ્યુટી કલેક્ટર તરીકે મોરારજીભાઈને બોલાવ્યા અને મોરારજીભાઈને કહ્યું કે મારે તમારે દૂધની વ્યવસ્થા કરવી પડશે, વર્દી અને દૂધ માટે તમારા એક સારામાં સારી ભેંસ મંગાવી દો અને મારા કંપાઉન્ડમાં બંધાવી દો, ગુનારો પણ માણસ મૂકી દો જે રોજ સવારે તાજું દૂધ મારા પરિવારને પૂરું પાડે. અંગ્રેજ કલેક્ટરને એમણે આ વાત કરી હતી. અને મોરારજીભાઈએ કીધું કે ઠીક છે સાહેબ, આપ કલેક્ટર છો, ભેંસ તો હું મંગાવી દઈશ પણ ભેંસની કિંમત તમારે આપવી પડશે. સામાન્ય રીતે બીજા લોકો ભેંસની કિંમત એ ચૂકવી દે અને ભેંસ પછી લાવી દે અથવા જે કંઈ વર્દી આપી હોય ઉપલા અધિકારીએ એને પૂરી કરી દે, પણ મોરારજીભાઈ કલેક્ટર પાસે અંગ્રેજ કલેક્ટરને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભેંસની કિંમત તમારે ચૂકવવી પડશે, ભેંસ આવી જશે. અંગ્રેજ કલેક્ટરને ગમ્યું નહીં પણ મોરારજીભાઈ એમાંથી કંઈ ગભરાવા નહોતા
અને એમણે એ અંગ્રેજ કલેક્ટર પાસેથી ભેંસ જેટલામાં ખરીદી હતી એટલી કિંમત ચૂકવી લઈ અને જીની પાસેથી એમણે ભેંસ લીધી હતી એને એમણે આપી દીધી. આવો એક સખત મિજાજ એમનો હતો. ભારતના ઇતિહાસમાં કર્મઠ અને કર્મવીર ગણાતા મહાત્મા ગાંધીના વિચારોથી મોરારજી દેસાઈ પ્રેરાયા અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોએ તેમને સ્વતંત્રતાના સંગ્રામમાં જોડાવા માટેની પ્રેરણા આપી તે કિસ્સો પણ જાણવા જેવો છે. ત્યાર પછી એમને કેટલા ઘણા વર્ષો સુધી કામ કર્યું. એમણે એ વખતના ડીએસપી સાથે પણ વાંધા પડ્યા, અંગ્રેજ કલેક્ટરો સાથે બી વાંધા પડ્યા. પછી એમને એમ લાગ્યું એ પછી ગાંધીજીના પરિચયમાં આવ્યા અને એ વખતે આઝાદીની ચળવળ એક ચરમ સીમા પર જઈ રહી હતી. સરદાર સાહેબના સંપર્કમાં આવ્યા અને એમને પછી એમ લાગ્યું કે મેં આટલા વર્ષ સુધી એક અંગ્રેજ સરકારની નોકરી કરી અને મેં મારા જીવનને બરબાદ કર્યું છે, મારા સમય બરબાદ કર્યો, જીવન અને સમયને બરબાદ કર્યો છે. મારે આ કામ, આઝાદી માટેનું કામ પહેલાં મારે કરવાની જરૂર હતી. એમ વિચારીને એમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને તેઓ સીધા જાહેર જીવનમાં આવી ગયા. એને પોતાના તમામ જે ટ્રેડિશનલ કપડાં હતા એને ફગાવી દઈ અને ગાંધીજી તે ઇન્સ્પાયર થઈને એમણે ખાદી અપનાવી લીધી. હજુ આઝાદી આવી નહોતી અને અંગ્રેજોના એ જમાનામાં પણ જુદા જુદા રાજ્યોની પ્રાંતિક સમિતિઓની ચૂંટણીઓ થતી, પ્રાંતિક સરકારો બનતી. એની પર કંટ્રોલ અંગ્રેજ સરકારનો હોય પણ સરકારો બધી બનતી, એના મુખ્યમંત્રી પણ બને, એના ડેપ્યુટી મુખ્યમંત્રી પણ બને, એના મંત્રીઓ પણ બને અને એ લોકોને કેટલાક પાવર્સ આપવામાં આવે, કામ કરવામાં આવે. એ વખતે મોરારજીભાઈનો મુખ્ય પાછો બેસ એ મુંબઈ ચાલ્યા ગયા હતા અને મુંબઈની પ્રાંતિક રાજ્ય સરકારની ચૂંટણી એ લડ્યા, જેને આપણા ધારાસભ્ય કહે છે એ પ્રકારની. એમાં એ ચૂંટાયા અને એ વખતે જે સરકાર બની, કોંગ્રેસની સરકાર બની, એ જમાનામાં પણ ઓપોઝિશન પાર્ટીઓ હતી, અંગ્રેજોના જમાનામાં પણ ચૂંટણીઓ થતી હતી. અને મિસ્ટર ખેર નામની એક મહારાષ્ટ્રીયન જેન્ટલમેન એ સરકારના મુખ્યમંત્રી બન્યા. એમાં ડેપ્યુટી મુખ્યમંત્રી ના લગભગ સમકક્ષનો હોદ્દો મોરારજીભાઈને આપવામાં આવ્યો અને મોરારજીભાઈને ગૃહમંત્રી પણ બનાવવામાં આવ્યા. મોરારજીભાઈ ગૃહમંત્રી બન્યા અને પછી એમણે જોયું કે વિસ્તારમાં દારૂની તો ઘણી મોટી બદી છે એટલે દારૂબંધી દાખલ કરવાનો નિર્ણય એમણે મોરારજીભાઈએ અંગ્રેજોના સમયમાં લીધો અને સૌથી પહેલાં એમણે દારૂબંધી પોલીસ ક્લબમાં દાખલ કરાવી. એમને એમ લાગ્યું જો જે પોલીસ છે આ દારૂબંધી નો અમલ કરવાનો છે એ પોલીસની ક્લબોમાં જ પોલીસવાળા દારૂ પીવે છે, અંગ્રેજોના સમયની વાત છે. એટલે સૌથી પહેલાં પોલીસ ક્લબોમાં દારૂબંધી દાખલ કરાવી અને પછી એમણે બીજે બધે દાખલ કરાવી. એ દારૂના સખત વિરોધી હતા. એમના જીવનનો બહુ મોટો પ્રસંગ એ છે કે એ સમયમાં પણ મોરારજીભાઈ જ્યારે કારમાં જતા હોય, પોતાની મિનિસ્ટર તરીકેની કારમાં જતા હોય તો કારની આગળ વાવટો રાખતા નહોતા અને વાવટા વગરની કારમાં જતા. એ જ્યારે મુંબઈની પ્રાંતીય સરકારના ગૃહમંત્રી હતા ત્યારે એમના પુત્ર કાંતિભાઈ એ પણ યુવાન હતા. એક વખત બન્યું હોય કે પડોશનો કોઈ પ્રોબ્લેમ થયેલો કે મારા મારી કંઈ ઝઘડો થયેલો એટલે કાંતિભાઈએ સીધો એ પોલીસ કમિશનરને ફોન કર્યો. એ પોલીસ કમિશનર જે અંગ્રેજ હતા એટલે પોલીસ કમિશનરને ગમ્યું નહીં કે ગૃહમંત્રીએ મને ફોન કરવો જોઈએ, એના બદલે ગૃહમંત્રીનો પુત્ર મને શા માટે ફોન કરે છે. એટલે અંગ્રેજ પોલીસ કમિશનરે મોરારજીભાઈને ફરિયાદ કરી કે તમારા દીકરાએ મને ફોન કર્યો હતો. મોરારજીભાઈ ઘેર આવીને પૂછપરછ કરી તો વાત સાચી હતી કે એક ઝઘડો થયેલો, એ ઝઘડામાં કોઈ ખરાબ બનાવ ન બને એટલા માટે કાંતિભાઈ ફોન કર્યો. પણ મોરારજીભાઈ પોતાના પુત્રને એવી સૂચના હતી કે જો ગૃહમંત્રી હું છું, તારે કંઈ પણ પ્રોબ્લેમ હોય કાંતિભાઈને કીધું, તારે મને કહેવાનો, તારે સીધો પોલીસ કમિશનરને ફોન નહીં કહેવાનો, નહીં કરવાનો, જે કંઈ સૂચના આપવાની હશે તે હું પોલીસ કમિશનર આપીશ. એટલે આજના સમયમાં જોવા, આજે આ દેશના રાજકારણમાં આજના ગૃહમંત્રીઓ હોય, ગુજરાતની વાત નથી કરતો હું, તો આખા દેશની પરિસ્થિતિની છેલ્લા 50-60 વર્ષમાં જે ચાલી રહી છે એની વાત કરું છું કે મંત્રીઓના પુત્રો જ્યારે સીધો સૂચનાઓ અધિકારીઓને આપતા હોય ત્યારે મોરારજીભાઈએ આઝાદી પહેલાંની પ્રાંતીય સરકારમાં પોતાના પુત્રને સૂચના આપી કે તારે પોલીસને કદી ફોન નહીં કરવો. મોરારજીભાઈના જીવન એમણે હોમગાર્ડ્સ દાખલ કરાવડાયો, રાત્રે ચોરીઓ ના થાય અને હોમગાર્ડ્સને પણ એમણે બંદૂકની તાલીમ એ જમાનામાં અપાવડાવી. ત્યાર પછી આઝાદી આવ્યા પછી 1947 પછી એ ફરીથી પાછા એ કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા. એ વખતે જવાહરલાલ નહેરુ
आ देश ना वडाप्रधान हता। सरदार साहेब ए डेप्यूटी प्राइम मिनिस्टर अने होम मिनिस्टर हता। अने मोरारजी भाई पण कैबिनेट में हता। ए वक्त गुजरात में एकमात्र कांग्रेस हती। ए जमाना में जनसंघ पण नहोतो कि ए जमाना में भारतीय जनता पार्टी पण नहोती। बीजा केटलाक पक्षों हता पण ए पक्षों एटला बधा मजबूत नहोता। अने कांग्रेस ना ए आगेवान होवाने पोते गुजरात ना होवाना कारणे ए गुजरात ना सर्वोच्च कहेवाता। वडाप्रधान बन्या पछी पण मोरारजी देसाई नो गुजरात साथे अनोखो संबंध रह्यो। त्यारे गुजरात ना अमदावाद मा ऑक्टोबर मास मा तेओ कई रीते अहीं दिवसो गाळता हता त्यारे तेमनी एक अलग प्रकार नी कार्यशैली पण लोकोनी सामे आवी हती। એટલે ગુજરાત ના અખબારો માં એ જમાના માં ટેલિવિઝન માધ્યમો નહોતા પણ અખબારો માં એમ જ લખવામાં આવે કે આવતીકાલે સર્વોચ્ચ અમદાવાદ આવશે, આવતીકાલે સર્વોચ્ચ રાજકોટ આવશે। સર્વોચ્ચ એ એમના માટે વપરાતો એક તખલ્લુસ, એક શબ્દ હતો। સર્વોચ્ચ એટલે હાઈએસ્ટ, હાઈ કમાન્ડ। એ જમાનામાં મોરારજીભાઈ એ મોરારજીભાઈની એક ઓથોરિટેરિયન અથવા તો એક ઓટોક્રેટિક સ્ટાઇલ પણ હતી। એટલે એ પોતાની વાતને બરાબર દબાણપૂર્વક લોકો પાસે એ કરાવડાવતા। એ હઠાગ્રહી પણ હતા, થોડાક જિદ્દી પણ હતા। એક વખતે અમદાવાદના કોંગ્રેસ હાઉસમાં સરદાર ભવન તરીકે અત્યારે ઓળખાય છે, જે લાલ દરવાજા ભદ્ર વિસ્તારમાં આવ્યું છે। ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ વખતે હિતેન્દ્રભાઈ દેસાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા। બીજા અનેક આગેવાનો હતા, એમાં વજુભાઈ હતા, જયાબેન હતા, લાલા કાકા હતા, અર્જુન લાલા હતા, રતુભાઈ અદાણી હતા। અને એ વખતે ગુજરાતના બધા ટોચના કોંગ્રેસીઓની મીટિંગ મળી। એ મીટિંગમાં મોરારજીભાઈ પણ દિલ્હીથી આવેલા અને મીટિંગમાં મોરારજીભાઈ ત્યાં હાજર હતા। એટલે કોઈક એક કાર્યકારી ઊભા થઈને કંઈક સૂચન કરવા માટે એણે કીધું, ચલો આમ કે આજે બહુ આનંદની વાત છે કે આજે મોટા મોટા નેતાઓ બધા આજે આ મીટિંગમાં હાજર છે। મોરારજીભાઈ જેવા નેતા હાજર છે, હિતેન્દ્રભાઈ દેસાઈ જેવા નેતા હાજર છે, વજુભાઈ શાહ જેવા નેતા હાજર છે, રતુભાઈ અદાણી જેવા હાજર છે, લાલા અર્જુનભાઈ લાલા કાકા જેવા નેતા હાજર છે, ઢેબરભાઈ જેવા નેતા હાજર છે। એટલે મોરારજીભાઈ એને કહ્યું, ઉભો રહે ભાઈ, ઉભો રહે, શાંતિ રહે, નેતા એક જ હોય અને હું છું, બેસી જાઓ। આ મોરારજીભાઈની એક સ્ટાઇલ હતી અને પેલાને બેસાડી દીધો અને કીધું કે નેતા હું છું, હવે બેસી જાઓ। એટલે આ પ્રકારનું ચાલશે નહીં। મોરારજીભાઈની આ સ્ટાઇલ 1950-60ના વર્ષોમાં હતી। ત્યાર પછી તો એમનો ઘણો ઇતિહાસ છે, પણ એક વેલ્યુઝવાળા હતા। કોઈ ગમે તેટલું કહી કહે કે મોરારજીભાઈના જીવનમાં એમણે કેટલાક મૂલ્યો હતા। મેં મોરારજીભાઈને અનેક વખત બહુ નજીકથી જોયા છે। તો વરિષ્ઠ પત્રકાર એવા દેવેન્દ્ર પટેલ સાથે પણ મોરારજી દેસાઈનો એક રસપ્રદ કિસ્સો છે, તે વિશે પણ જાણીએ ખુદ દેવેન્દ્ર પટેલ પાસેથી। એક મેં મારી જ્યારે પત્રકારત્વની જ્યારે કારકિર્દી શરૂ કરી ત્યારે હું તો બહુ યુવાન હતો। મોરારજીભાઈ વોઝ અ વેરી સિનિયર લીડર, એ બહુ જ મોટા વરિષ્ઠ નેતા હતા। પણ એમનો ગુજરાત સાથે, અમદાવાદ સાથે અને ગુજરાત વિદ્યાપીઠ સાથે એક લગાવ હતો। એ ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ હતા અને રામલાલ પરીખ એ વખતે રજિસ્ટ્રાર હતા। મને યાદ છે કે દર ઓક્ટોબર મહિનામાં એ ગમે તેટલા મિનિસ્ટર હોય કે ન હોય, સત્તા પર હોય કે ન હોય, એ ઓક્ટોબર મહિનામાં 10 દિવસ માટે અમદાવાદ આવે, ગુજરાત વિદ્યાપીઠમાં રોકાય। ગુજરાત વિદ્યાપીઠમાં એક ગેસ્ટ હાઉસ છે, એ ગેસ્ટ હાઉસમાં એ જ્યારે આવતા ત્યારે એમાં કોઈ એરકન્ડિશન મશીનો નહોતા, બહુ સિમ્પલ અને સાદું સ્વચ્છ ખાદીની એમાં ચાદર બિછાવેલી હોય, પલંગ હોય, એક બાથરૂમ હોય અને એક પંખો હોય, એરકન્ડિશન ફિટ નહોતા એ સમયે। મોરારજીભાઈ ત્યાં ઉતરે અને રોજ સાંજે સાયમ પ્રાર્થનામાં એ સાંજે વિદ્યાપીઠના પ્રાંગણમાં વિદ્યાપીઠનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને પછી એમના જે કે એમના જે ચાહકો હતા એ બધા ભેગા થાય અને એ કોઈ પણ એક ધાર્મિક આધ્યાત્મિક વિષય ઉપર એ પ્રવચન આપતા। પહેલાં ભજન થાય, પહેલાં કીર્તન થાય અને પછી એમનું પ્રવચન, અને મનનીય પ્રવચન। એમણે ગીતા એક અનુશીલન, એક સરસ મજાની કૃતિ પણ એની રચના કરી છે। પરંતુ જ્યારે એ 7 વાગે પૂરું થાય પછી પાછા ફરીથી વિદ્યાપીઠમાં જાય, વિદ્યાપીઠના ગેસ્ટ હાઉસમાં જાય, વિદ્યાપીઠના ગેસ્ટ હાઉસમાં જઈ અને એ બેઠા હોય ત્યારે એમની બાજુમાં મણિબેન, મણિબેન એટલે સરદાર સાહેબના પુત્રી, એ એમની બાજુમાં બેઠા હોય, મણિબેન રેટીઓ કાંત્યા કરે, બાજુમાં રામલાલ પરીખ બેઠા હોય, મોરારજીભાઈ બેઠા હોય, અને મોરારજીભાઈના જીવનનો એક નિયમ હતો કે એમને છેલ્લા કેટલા વર્ષોથી અન્ન છોડી દીધેલું, તે માત્ર ફળ ખાતા અને મોરારજીભાઈ માત્ર દૂધ
પિતા દૂધમાં એ મધ નાખતા એની પર એમનો આહાર હતો અને એ 100 વર્ષ જીવ્યા હતા મોરારજીભાઈ તો મોરારજી દેસાઈના જીવન સાથે વણાયેલા અન્ય કેટલાક કિસ્સાઓ વિશે પણ આગળ વાત કરીશું હાલ રોકાઈએ એક વિરામ માટે વાત અને જ્યારે જ્યારે તમે મોરારજીભાઈ બહારથી અક્કડ લાગે અત્યંત સ્ટ્રિક્ટ લાગે પણ મોરારજીભાઈ જાતે રેટીઓ કાંપતા હતા અને જ્યારે તમે શાંતિથી બેઠા હોય ત્યારે એ એમના જીવનની વાતો બોલ્ડલી કહી દેતા ઘણી વખતે રામલાલ પરીખેને રોકે કે તમે આ મીડિયાવાળા 2-3 મિત્રો બેઠા છે તમે એમ ન કહો તો મોરારજીભાઈ કહેતા કે પત્રકારોનો ધર્મ છે પૂછવાનો એમને પૂછવા તો એમને રોકતા નહીં એટલે ઘણી વખત આપણને એમ લાગે કે આ બહુ અક્કડ માણસ છે પણ જ્યારે એ વાત કરે ત્યારે બહુ સરળતાથી વાત કરે એમના જીવનની ઘણી બધી રસપ્રદ વાતો એ અમને અમને કરેલી કેટલીક વાતો આપણે મીડિયા અત્યારે એને પ્રગટ ન પણ કરી શકે એટલા બધા એ ખુલ્લા દિલથી વાત કરતા હતા પણ સૌથી અગત્યની વાત એ છે કે એ એમની એમની પ્રકૃતિનો એક દાખલો આપો કે એ ગુજરાત વિદ્યાપીઠના જ્યારે કુલપતિ હતા ત્યારે વિદ્યાપીઠના એ સમયના અધ્યાપકોને કોઈ પ્રોબ્લેમ હતો ખબર નહીં કે પગાર વધારવાનો કે મોંઘવારીનો કે બીજી સગવડોનો કઈ સમસ્યા હતી એટલે વિદ્યાપીઠના જે અધ્યાપકોનું એક મંડળ હતું એ મંડળના જે આગેવાનો હતા એ મોરારજીભાઈને મળવા ગયા કુલપતિ મોરારજીભાઈ કે મોરારજીભાઈ અમારા અમે વિદ્યાપીઠના અધ્યાપકો છીએ અમારી આ એક સમસ્યા છે અને આપ સાંભળો એટલે મોરારજીભાઈ કીધું કે આ ગુજરાત વિદ્યાપીઠ છે હું યુનિયન પ્રવૃત્તિને માન્ય કરતો નથી તો એ બહાર જતા સાંભળ્યા બીજા દિવસે એક પ્રોફેસર એકલા એમને અંગત રીતે મોરારજીભાઈને મળવા ગયા એ એમને જ્યારે મળવા ગયા કે સાહેબ હું યુનિયન તરીકે નથી આવ્યો હું યુનિયનના પ્રતિનિધિ તરીકે પણ નથી આવ્યો હું ખાલી એક અંગત રીતે એક અધ્યાપક તરીકે આવ્યો છું હવે આપ મારી વાત સાંભળો એટલે મોરારજીભાઈ કીધું ભાઈ તમારે જગત કાજી બનવાની જરૂર નથી સમજતા આ એક એમની કોલોક્વિયલ એક કેરેક્ટરિસ્ટિક હતી એટલે ઘણા એને ઓથોરિટેરિયન પણ કહેતા પણ મોરારજીભાઈની એક સ્ટાઇલ ઓફ વર્કિંગ હતી કે ભાઈ આ વિદ્યાપીઠ છે આ ગાંધીજીની સ્થાપેલી સંસ્થા છે અહીં યુનિયન પ્રવૃત્તિ માટેનું જે એજ્યુકેશન માટેનું સરસ્વતીનું મંદિર છે આ એમનો ખ્યાલ હતો કોંગ્રેસના બે ફાંટા પડ્યા અને જેમાં સંસ્થા કોંગ્રેસના સુકાની બન્યા મોરારજી દેસાઈ ત્યારે રાજકીય અસ્થિરતાઓ સામે કઈ રીતે આ નેતા અણનમ રહ્યા તે વિશે વાત કરીએ અને સૌથી રસપ્રદ વાત હું આપને કહું કે ત્યાર પછી તો જે કોંગ્રેસમાં એમના ઇન્દિરા ગાંધી સાથેના હમણાં મતભેદો થયા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમણે એક અલગ પ્રકારનો રોલ ભજવ્યો ઇન્દિરા ગાંધીએ અલગ પ્રકારનો રોલ ભજવ્યો અને કોંગ્રેસના બે ટુકડા થઈ ગયા એ કોંગ્રેસના બે ટુકડામાં મોરારજીભાઈની જે કોંગ્રેસ હતી એ સંસ્થા કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીની જે કોંગ્રેસ હતી એ કોંગ્રેસ આઈ એટલે એકનું નામ સિન્ડિકેટ અને એકનું નામ ઇન્ડિકેટ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા મોરારજીભાઈ વડાપ્રધાન હતા અને વડાપ્રધાન નહોતા ત્યારે પણ એ ગુજરાત વિદ્યાપીઠમાં એ આવતા રહ્યા મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા પછી સૌથી અગત્યની વાત એ છે કે એ કોંગ્રેસના હોવા છતાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે નહીં પણ એક જનતા દળ એક અલગ પક્ષના અને બીજા લોકોના સહયોગથી એ વડાપ્રધાન બન્યા એ વડાપ્રધાન બન્યા ત્યારે ઇન્દિરા ગાંધી ઓપોઝિશનમાં હતા એ વખતે ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર હતી અને પોપટલાલ વ્યાસ ગૃહમંત્રી હતા ભૈલાભાઈ કોન્ટ્રાક્ટર જેવા અનેક બીજા એક અંદર નેતાઓ હતા હવે બન્યું એવું કે લાંબા સમયના વિરામ બાદ ઇન્દિરા ગાંધી એ ગુજરાતના પ્રવાસે આવવાના હતા પહેલી વાર હારી ગયા પછી વડાપ્રધાન પદથી એ બહાર નીકળી ગયા પછી ઇન્દિરા ગાંધીએ ફરીથી પોતાનું એક પોતાની તાકાત અજમાવવા માટે એમણે મુંબઈથી પ્રવાસ શરૂ કર્યો અને મુંબઈથી પછી વાપીને ભિલાડના રસ્તે થઈ અને એ ગુજરાતમાં પ્રવેશવાના હતા એ વખતે જનતા દળ એ પ્રકારનો એક પક્ષ કે જેના એ પ્રાઇમ મિનિસ્ટર હતા એ વખતે ઇન્દુભાઈ ચતુરભાઈ પટેલ એ એના પ્રેસિડેન્ટ હતા એટલે અમે 2-3 પત્રકારોએ અમે ઇન્દુભાઈને વિનંતી કરી કે ભાઈ આવતીકાલથી મોરારજીભાઈના પ્રતિસ્પર્ધી રાજકીય આર્ક્સ રાઇવલ એ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે ત્યારે મોરારજીભાઈની શું પ્રતિક્રિયા છે અમારે જાણવી છે પણ મોરારજીભાઈ પ્રાઇમ મિનિસ્ટર છે અમારે એમને મળવું છે અમે કેવી રીતે મળી શકીએ તો એ જમાનાને તો એક સમજવા જેવી વાત છે કે ઇન્દુભાઈએ ત્યાંથી દિલ્હી
મોરારજીભાઈને ફોન કર્યો. મોરારજીભાઈએ કીધું કે હું આવતીકાલે દિલ્હીમાં મુંબઈમાં છું, તમે જે બે ત્રણ જણને મોકલવા હોય એમને તમે સીધા મુંબઈમાં મારા ઘેર મોકલી આપો. એટલે બીજા દિવસે અમે બે ત્રણ પત્રકારો અમે મુંબઈ પહોંચ્યા પ્રાઇમ મિનિસ્ટરને મળવા માટે, વડાપ્રધાનને મળવા માટે. અને મુંબઈ પહોંચ્યા ત્યારે આપ જાણો છો કે મુંબઈમાં મરીન લાઇન્સ પર પાંચમા ઓશિયાના નામના એક ફ્લેટમાં એ પાંચમા માળે રહેતા હતા. અને એ વખતે અમે સાંજની ફ્લાઇટમાં મુંબઈ પહોંચ્યા અને ટાઈમસર અમે જ્યારે અમે સાત વાગ્યાનો ટાઈમ આપ્યો હતો એ સાત વાગ્યાના સમયે અમે બે ત્રણ જણ મુંબઈ પહોંચી અને સીધા એમના ઓશિયાના ફ્લેટમાં નીચે ગયા. આશ્ચર્યની વાત એ છે કે મોરારજીભાઈ વડાપ્રધાન પદના હોવા છતાં નીચે માત્ર એક જ કોન્સ્ટેબલ સિક્યોરિટી વાળો હતો, કોઈ કમાન્ડોઝ નહીં, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસોની કોઈ નહીં, કોઈની વણઝાર નહીં, કોઈ જ ભેદ નહીં. અમે ખાલી કોન્સ્ટેબલને પૂછ્યું કે વડાપ્રધાન મોરારજીભાઈ સાહેબ આવી ગયા છે, બાકી ઉપર જ છે, જાઓ તમે જાઓ. અમને પણ કોઈ પૂછપરછ નહીં કરી અને અમે ત્રણ જણ લિફ્ટમાં બેસી અને મોરારજીભાઈ પાસે ગયા. મોરારજીભાઈ પોતાના એક પલંગમાં બેઠા હતા, અમે ત્રણ જણ સામે બેઠા, ખાલી કાંતિભાઈ હતા. અમને ચા પીવાઈ અને દોઢ કલાક સુધી અમે વાતો કરી. સી, એક વડાપ્રધાનની સિક્યોરિટીમાં માત્ર એક કોન્સ્ટેબલ, આ એમના જીવનની સાચી સાદગી હતી. આ મોરારજીભાઈ પછી વડાપ્રધાન તરીકે પછી પાર્ટીની અંદર પછી બીજા અનેક લોકોએ ખેંચ્યો અને એમની ટર્મ પૂરી નહીં કરી શક્યા. પણ મોરારજીભાઈ એક વેલ્યુ સાથે જીવ્યા, એક મૂલ્યો સાથે જીવ્યા. એમના પોતાના પર કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચારનો આરોપ આજ સુધી થયો નથી. ગુજરાતના એક પનોતા પુત્ર હતા, એમના એમની પ્રકૃતિ એક જુદી જ પ્રકારની હતી, પણ એ વેલ્યુ બેસ્ડ પોલિટિશિયન હતા. મોરારજીભાઈના જીવનના બીજા અનેક પ્રસંગો છે, ફરી કોઈ વાર આપણે વાત કરીશું. તો દર્શક મિત્રો, આજે મોરારજી દેસાઈના વ્યક્તિત્વથી આપણે રૂબરૂ થયા છીએ. અત્યારે આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.